નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાયમાં. ઘણી વખત શિવાલયની અંદર ભક્તો અભિષેક કરતા હોય છે અલગ અલગ પ્રકારના દ્રવ્યોનો, તેમાં દૂધ હોય, પાણી હોય, શેરડીનો રસ હોય, ગાયનું દૂધ એવા અલગ અલગ પ્રકારના દ્રવ્યોનો પણ ઉપયોગ કરીને તે ભગવાનના શિવલિંગ પર અભિષેક કરતા હોય છે. એવું કહેવાય છે કે ભગવાનને આ અભિષેક કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે, પરંતુ આ વાત 100% સાચી છે, પણ જો યોગ્ય દિશામાં કરવામાં આવે તો. કઈ રાશિ વાળા લોકોએ કયા દ્રવ્યનો અભિષેક કરવાથી, શિવલિંગ પર આ દ્રવ્યનો અભિષેક કરવાથી કયો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, તેના વિશે આજે આ કાર્યક્રમ અંતર્ગત આપણે વાત કરવાના છે. કઈ રાશિ વાળા લોકોએ કયા દ્રવ્યનો ઉપયોગ કરીએ તો ચોક્કસથી ભગવાન શિવની કૃપા તેમના પર વરસેલી રહેશે. આવો નજર કરીએ તેમની પાસેથી. વિષ્ણુ પ્રસાદજી આપણી સાથે છે અને તેમની પાસેથી જાણીશું કે આ 12 રાશિ વાળા લોકોએ ખાસ કયા કયા પ્રકારના દ્રવ્યનો ઉપયોગ કરીને ભગવાનને અભિષેક કરે તો ચોક્કસથી ભોળા મહાદેવની કૃપા શ્રાવણ મહિનામાં તેમને પ્રાપ્ત થશે. ઓમ નમઃ શિવાય. દરેક રાશિઓના પ્રમાણે આજે હું આપને જણાવું એ પ્રમાણે તમારે અભિષેક કરો તો તમને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. એવું કહેવાય છે કે 9 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ અને છેલ્લા રુદ્ર. રુદ્ર એક એવા દેવ છે કે આ 9 ગ્રહો ના અધિરાષ્ટ્રા દેવ છે અને મનુષ્યના માત્ર પણ શિવ એક મોટામાં મોટા મહાદેવ છે. કોઈ બી કર્મ કરવું હોય તો પહેલા એમના પુત્રને આપણે યાદ કરીએ છીએ, શ્રી ગણેશાય નમઃ, અને એમના પુત્રની પૂજા કર્યા પછી આપણે શિવની પૂજા કરતા આવીએ છીએ. કે કોઈ બી દેવની પૂજા કરીએ છીએ, કોઈ બી વિધાન કરતા આવીએ ત્યારે આપણે પહેલા ગણપતિને, માતૃકા કુળદેવી અને પછી શિવને કે વિષ્ણુ ભગવાનને યાદ કરીએ છીએ. એ રીતે આજે આપણે 12 રાશિઓ છે આપણી પાસે. એ 12 રાશિઓમાં કઈ કઈ રાશિના જાતકોએ કયો અભિષેક કરવો અને કઈ રીતે કરવો, તો સર્વગુણ સંપન્ન શિવ છે એટલે બધાના જ ગુરુ છે. જગતનો ગુરુ કોણ? તો ભગવાન કૃષ્ણ. કૃષ્ણમ વંદે જગદગુરુ. અને જ્યારે કૃષ્ણને વંદન કરીએ ને ત્યારે શિવ પણ એ વંદનનો સ્વીકાર કરતા હોય છે. રામને જ્યારે વંદન કરીએ ને ત્યારે પણ શિવ એ વંદનનો સ્વીકાર કરતા હોય છે. બ્રહ્માને આપણે વંદન કરીએ ને ત્યારે પણ શિવ એ વંદનનો સ્વીકાર કરે છે. તો આપણે આજે બધા ભેગા થઈ સારા કોઈ શિવાલયની અંદર, જ્યાં નજીકનું પડતું હોય ત્યાં શિવાલયની અંદર, જે જાતકોને જે કહું એ પ્રમાણે તમે અવશ્ય અભિષેક કરજો. તો પહેલી મેષ રાશિ છે. 12 રાશિમાં પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ શેરડીનો રસ, ભગવાનને કેવળ એકલો શેરડીનો રસ લેવો. શેરડીનો રસ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય, તમને કોઈ મંત્ર ના આવડતો હોય, મૃત્યુંજયનો મંત્ર ના આવડતો હોય, ત્રંબકનો મંત્ર ના આવડતો હોય, તો કેવળ ભગવાનનો એક મંત્ર છે, એક નામ છે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયથી તમે 108 મંત્ર કરી અને શેરડીનો રસ ભગવાન ઉપર ચડાવો તો તમારા જીવનની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થશે. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, રુદ્રિ કરવી જોઈએ, અભિષેક કરવો જોઈએ. એના માટે પણ એવું કીધું છે કે ગાયનું દૂધ લેવું, એને બરાબર ગાળી દેવું, ગાળી અને પછી એને એક પાત્રમાં ભરી અને શિવજી ઉપર અભિષેક કરવો જોઈએ. અને એ અભિષેક તમને કોઈ બી મંત્ર ના આવડતો, બ્રાહ્મણ બેઠો હોય તો બ્રાહ્મણની પાસે મંત્ર બોલાવો, અથવા તો તમે પોતે સ્વયં આ મંત્ર કરી શકો છો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્ર કરશો ને તો ભગવાન શિવ સુધી તમારો કરેલો અભિષેક પહોંચી જશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોએ બહુ સીધી સરળ પદ્ધતિ છે કે જે લીલો મેળો આવે છે, જે ફળફળાદી આવે છે, એ ફળફળાદી ભગવાન શિવજીને અર્પણ કરવી જોઈએ, એનો અભિષેક કરવો જોઈએ. હવે તમે એમ કહો કે મારે આ ફળફળાદીનો અભિષેક કેવી રીતે કરવો? દૂધ તો જાણે આપણે ધાર કરી દીધી, શેરડીના રસની તો ધાર કરી દીધી, પણ આ ફળની
ફળને પણ ફળને પીસી અને ગ્રાઇન્ડિંગ કરી અને પછી એ રસ છે ને એ ભગવાન શિવજી ઉપર ચડાવાય. તો ઘરેથી એ જે કોઈ ફળ લાવો એ ફળના બધા અલગ અલગ દાડમ, ચીકુ, નારંગી, મોસંબી વગેરે આ બધા એ ફળ લઈ અને એને પીસી નાખવાના અને દરેક પાત્રમાં અલગ અલગ ભરી દેવાના અને દરેક પાત્રમાં અલગ અલગ ભરી અને પછી એ ભગવાન ઉપર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયની ધારા આપી એ મંત્ર બોલી અને તમે અભિષેક કરો તો તમારા જીવનની અંદર ક્યારેય પણ આદિ વ્યાધિ ઉપાધિ નહીં આવે. તમારા મનના સંકલ્પો પૂર્ણ થશે. જો કુમાર હશો તો લગ્ન થશે અને લગ્ન થયેલા હશે તો પુત્ર પુત્રાદિકનું સુખ પ્રાપ્ત થશે. કર્ક રાશિ ગૌરી ગાયનું દૂધ લાવી અને ભગવાનના અભિષેક કરવો જોઈએ. આ બહુ જ ગૌરી ગાય, ગૌરી ગાય એટલે ભગવાન કૃષ્ણની ગાય છે એને ગૌરી કીધું. શિવલોકની અંદર પણ એક ગૌરી ગાય હતી જે 24 કલાક દૂધ આપતી હતી. એવી ગાયનું દૂધ લાવી એટલે એ દૂધ તો આપણે ક્યાં લેવા જવાના, પણ મનથી ભાવ કરવાનો, મનથી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન આ ગૌરી ગાયનું દૂધ છે અને આ દૂધથી હું અભિષેક કરું છું તો મારા અભિષેકનો તમે સ્વીકાર કરજો અને મારી મનની ઈચ્છાઓ પૂર્ણ કરજો, મારી આદિ વ્યાધિ ઉપાધિઓ બધી દૂર કરજો. તો આ રીતે એને ગૌરી ગાયના દૂધથી ભગવાનને અભિષેક કરવો જોઈએ. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આની એક માળા કરવી જોઈએ. ફરીથી મંત્ર બોલું છું, ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આની એક માળા ત્યાં બેસી અને કરવી જોઈએ અને અભિષેક કરતી વખતે પણ કરવી જોઈએ. સિંહ રાશિ, સિંહ રાશિના જાતકોએ કેવળ એકલો મદ, જે મદ આવે છે ને એ મદ કેવળ એકલો એક બાળકો ભરી 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ જેવી આપણી શક્તિ હોય ને એ પ્રમાણે 50 ગ્રામ મધથી કરો તોય ચાલે અને 10 ગ્રામ મધથી કરો ને તોય ચાલે, પણ શિવ પર મદ ચડાવો એ બહુ જરૂરી છે. અને એ વખતે મૃત્યુંજય મહાદેવમ પ્રાયમામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મણે, આ રીતે આ મંત્રનો અભિષેક કરવો. આ મંત્ર બોલી અને અભિષેક કરશો ને તો ધનમ ધાન્યમ પુત્રમ પરિવાર સુખમ શાંતિ વૈભવ અંતે ભગવાન શિવજી તમને શિવલોકની અંદર લઈ જશે. બહુ સુંદર વાત છે. અભિષેકનો મહિમા એ બહુ જ મોટો છે. જ્યારે રાજા ગાડી બેસે ને ત્યારે પણ અભિષેક થાય, જ્યારે કોઈ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હોય ને ત્યારે એ મૂર્તિ પર પણ અભિષેક થાય. અભિષેક કરવાથી એના જે આવરણો છે, અનેક દૂષણો છે એ બધા જ દૂર થઈ જતા હોય છે અને એ કલામય, કલાત્મક અને આનંદવાળી મૂર્તિ બનતી હોય છે. શિવલિંગ બધું આનંદવાળું બનતું હોય છે અને જ્યારે તમારો અભિષેક શિવ સ્વીકારે ને ત્યારે તમને ખૂબ સુખી કરી દેતા હોય છે. તો આ 12 રાશિઓમાં આપણે કન્યા રાશિ લઈએ. કન્યા રાશિ એટલે પઠણ ઘણી કઠણ, એવું બધા શાસ્ત્રોમાં કહેતા હોય છે, જ્યોતિષીઓ કહેતા હોય છે, પણ ખરેખર એવું નથી હોતું. જીવનની અંદર જ્યારે માણસને કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ આવતી હોય ત્યારે આપણે જ્યોતિષીઓ પાસે જઈએ છીએ અને જઈ અને આપણી જન્મકુંડળી બતાવીએ છીએ. જો જન્મકુંડળીની અંદર કોઈ દોષ નીકળે, કોઈને મંગળ હોય, કોઈને કાલસર્પ હોય, કોઈ શનિનો વિપરીત યોગ હોય, કોઈ 12મી શનિ હોય, 12મી ચંદ્ર હોય, તો આ બધા દોષોનું નિવારણ કરવા માટે આપણે બ્રાહ્મણની પાસે જઈએ છીએ. ત્યારે બ્રાહ્મણ એમ કહે કે ભાઈ જુઓ, અત્યારે તો આ શ્રાવણ મહિનો ચાલે છે એટલે તમે 12 દિવસ સુધી તમે મગનો અભિષેક કરો અને મગ જો તમે ભગવાન શિવજી ઉપર જમણા હાથમાં મગ લેવાના આખા લીલા કલરના અને ભગવાન ઉપર આ મંત્ર બોલવાનો, ઓમ નમઃ શિવાય, 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 આ મંત્ર બોલી અને તમારી હથેળીમાં જેટલા મગ છે ને એ બધા જ મગ ભગવાન ઉપર ચડાવી દેવાના, સાથે બીજા એક પાત્રમાં મગ રાખવાના. એ મંત્ર આપણા એ મગ એ શિવલિંગને અડારી અને કોઈ ગરીબને, ગરબાને કે કોઈ સાધુ સંતને આપણે એ મગ દાન કરી દેવું. એની સાથે સાથે લીલા વસ્ત્રનું પણ દાન કરવું જેથી કરી અને એ બુધ તમારો નિસ્તેજ હોય, રાહુ તમને પરેશાન કરતો હોય તો એ પણ પરેશાની તમારી દૂર થઈ. જીવનની અંદર જો માણસે સુખ પ્રાપ્ત કરવું હોય ને તો હંમેશા ભક્તિ કરવી જોઈએ. ભક્તિથી ભય ભાગી જાય છે. તમારામાં મનની અંદર જો તમારામાં ભક્તિની ભાવના હોય, તમે કોઈ બી ઠેકાણે જતા હોય, તમને રાત્રિ અંધકાર હોય અને તમને ક્યાંક ખકડાટ થતો હોય, તમને બીક લાગે તો તમે હનુમાનજીનું નામ દેશો,
ઓમ નમો હનુમંતે ભય વંદાય સુકુલ રામ લક્ષ્મણ જાનકી જે બોલો હનુમાનકી હે આ મંત્ર બોલો એ વખતે પણ તમે શિવને યાદ કરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એનો જાપ ચાલુ કરી દો તો તમારામાં જે ભય છે ને એ ભય પણ દૂર થઈ જશે અને તમે એ રસ્તો પાર કરી શકશો એટલે ભયનો દૂર કરવા માટે પણ ઓમ નમઃ શિવાય મંત્ર બહુ ઉત્તમ પ્રકારનો છે આ પ્રમાણે ભયની ભીતિ દૂર કરવી જોઈએ અને એ ભીતિ દૂર થાય તો તમે એ રસ્તો પાર કરી શકો તુલા રાશિ તુલા રાશિ એટલે રત એ યો એને પહેરવો જોઈએ શુક્રનો એટલો બધો માલિક છે એ રાશિનો માલિક કોણ તો શુક્ર છે અને જ્યારે શુક્રની ભક્તિ કરો ને ત્યારે તમને પ્રેમ પેદા થાય અને જ્યારે પ્રેમ થાય ને ત્યારે કોઈ વસ્તુ જોતું નથી પ્રેમ હંમેશા આંધળો છે પણ એ ક્યાં ભગવાનના ઉપર માતા પિતા ઉપર ભાઈ બહેન ઉપર મિત્ર મિત્ર ઉપર સખા સખા ઉપર આ તમારો પ્રેમ હોવો જોઈએ સમગ્ર સૃષ્ટિનો માલિક શિવ છે તો શિવના ઉપર તમે પ્રેમ કરો શિવને પ્રેમ કરો કૃષ્ણને પ્રેમ કરો રામને પ્રેમ કરો અનેક દેવો છે અનેક દેવોને પ્રેમ કરો અને પ્રેમથી એ ભક્તિ તમારી બહુ જ રૂડી લાગશે અને નવધા ભક્તિ બહુ મહત્વની ભક્તિ છે એ નવધા ભક્તિ ભગવાન સ્વામિનારાયણે બહુ શીખવાડી છે અને જ્યારે માણસ નવધા ભક્તિ કરે ને ત્યારે આ તુલા રાશિએ વાળાએ તો નવધા ભક્તિ કરવી જ જોઈએ સ્વામિનારાયણ મંદિરમાં જઈ ભગવાન રાધા કૃષ્ણ હરે કૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવના દર્શન કરી અને ત્યાં સિદ્ધેશ્વર મહાદેવ હોય છે એ સિદ્ધેશ્વર મહાદેવ પાસે જઈ અને પોગે લાગવું જોઈએ નમન કરવું જોઈએ અને કહેવું જોઈએ કે હે દેવ હે દેવાદિદેવ મહાદેવ હું ઘણો દુઃખી છું મને અનેક પ્રકારની વિટમણાઓ છે મને અનેક પ્રકારના દુઃખ છે મારા સંસારની અંદર મને હવે ઝેર ઝેર થઈ રહ્યું છે ત્યારે ભગવાન કેમ મરક મરક હસતા હસતા કે રે એ જાતક તું કેવળ મારી ભક્તિ કર અને મારી ભક્તિ કરી અને તું શિવ પર પંચામૃત લાવ દૂધ દહીં મધ ઘી અને સાકર આ પાંચેય વસ્તુ સરખા પ્રમાણમાં લઈ એનું પંચામૃત બનાવી અને આ પંચામૃત બનાવીશ ને અને તું મારા ઉપર ચડાઈશ ને તો તને પાંચે અમૃતનું ફળ પ્રાપ્ત થશે અને પાંચે અમૃત જ્યારે પાંચે અમૃતનું ફળ માણસને પ્રાપ્ત થાય ને ત્યારે એના જીવનની અંદર ચાર ચાંદ લાગી જાય છે ગૌરી ગાયનું દૂધ હું લાવ્યો સ્નાન કરો ને મારા શિવજી એ દૂધ માંથી દૈર બનાવ્યું એ દૂધ માંથી દૈર બનાવ્યું સ્નાન કરો ને મારા પાર્વતી શિવ બોલાને ભજતા ભજતા ભવસાગર હું તર્યો જી જીવનની અંદર ગૌરી ગાયનું દૂધ લાવ્યું એને ભગવાનનો અભિષેક કરવાનો એના દૂધમાંથી દહીં બનાવવાનું અને એનો અભિષેક કરવાનો કલકત્તાની સાકર લાવ્યો કલકત્તાની સાકર લાવ્યો મીઠા મડવા લીધાજી આરાસુરથી મધું લાવ્યો આરાસુરથી મધું લાવ્યો સ્નાન કરો ને મારા શ્રી હરિ સ્નાન કરો ને મારા શિવજી આરાસુર ગયો તો પગે ચાલીને અંબાજીના દર્શન કરવા ગયો તો ત્યાંથી હું આ ચોખ્ખું મધ લાવો છું હે શિવજી આ તમારા ઉપર આ પંચામૃતની અંદર મૂકી અને એનો અભિષેક કરું છું તો મને ધન ધાન્ય પુત્ર પરિવારનું સુખ આપો મારા તમામ કષ્ટોને તમે હરી લો તમે તો કષ્ટના હરતા છો દુઃખના હરનારા છો અને તમારા જીવન અમારા જીવનની અંદર જ્યારે અમે તમારી પૂજા અર્ચના કરીએ ત્યારે અમને કોઈ દુઃખ રહેતું નથી શિવોપતિ 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 આ શિવ તમે બધું જ ઉત્પન્ન કરેલું છે અને શિવ અમે તમને અર્પણ કરીએ છીએ તો અમારું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને શિવ છે ને કલ્યાણકારી દેવ છે સત્યમ શિવમ સુંદરમ કહેવાય છે કે હે શિવ તમે સત્યના છો તમે શિવ છો શિવમ છો સત્યમ શિવમ સુંદર છો તમે અતિ સુંદર છો તમારું રૂપ અપરંપાર છે તમારા રૂપના તોલે કોઈનું રૂપ આવતું નથી તમે ભલે ભસ્મ લગાવ્યું હોય વાઘામ્બર પહેર્યું હોય ગળામાં સાપ હોય માથે જડાની અંદર ગંગા હોય છતાંય તમે એટલા બધા રૂપાળા લાગો છો કારણ કે મા પાર્વતી તમારી સાથે છે
અને મા પાર્વતી જ્યારે દુર્ગા તમારી સાથે હોય, જ્યારે દુર્ગાએ તમારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ હોય, ત્યારે હે શિવજી તમે આ દાંપત્ય જીવન, અમારું જે દાંપત્ય જીવન દુઃખી છે, એવું તમારા જેવું સુખી દાંપત્યના અમને રૂડા આશીર્વાદ આપજો. તુલા રાશિવાળાએ પંચામૃતથી ખૂબ પ્રેમથી અભિષેક કરવો જોઈએ. દૂધ, દહીં, મધ, ઘી અને સાકર. એ ઘી ક્યાંથી લાવ્યા? તો જે દૂધ લીધું હતું, જે એ દૂધમાંથી આપણે દહીં બનાવ્યું હતું, એ દહીંને આપણે વલોવી અને એને માખણ કાઢી અને એમાંથી ઘી બનાવવાનું અને એ ઘી પણ ભગવાનને અર્પણ કરવાનું. તમે દરેક વસ્તુ ભગવાનને જ્યારે અર્પણ કરશો ને, ત્યારે ભગવાન સહસ્ત એને સહસ્તે એ બધું જ હસ્તા મૂકી સ્વીકાર કરે છે. અને જ્યારે સ્વીકાર કરે છે ને, ત્યારે તમારું ધન્ય ધન્ય તમે બની જાઓ. જીવનની અંદર જો માણસે સુખી થવું હોય ને, તો દેવોની પૂજા કરવી જોઈએ. સંપ્રદાયની અંદર, કોઈ બી સંપ્રદાયમાં હો, ચાહે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હો, ચાહે શિવ સંપ્રદાયમાં હો, જ્યારે કૃષ્ણ સંપ્રદાયમાં હો, જ્યારે રામાનંદી સંપ્રદાયમાં હો, એ સંપ્રદાયોના પુસ્તકો, એ ધર્મના આચરણ કરવા જોઈએ, એ ધર્મની વ્યાખ્યાઓ તમારે સમજવી જોઈએ. સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અંદર શિક્ષાપત્રી છે, એ શિક્ષાપત્રીના શ્લોકોનું રોજ એનું વાંચન કરવું જોઈએ. નારાયણની પૂજા કરવી જોઈએ. રાધા કૃષ્ણ હરે કૃષ્ણ દેવના રોજ દિવ્ય દર્શન કરવા જોઈએ. આરતીના સમયે દોડી દોડી અને મોડા પડી ને તો દોડી આપણી આરતી ના રહી જાય એટલે ભાગીને પણ આપણે પગથિયા ચડી અને ભગવાનને આપણે પૂજા કરી છે. તો આ છે તુલા રાશિ. હવે આવો વૃશ્ચિક રાશિ પર. વૃશ્ચિક રાશિના જાતકોએ કેવળ બિલીપત્ર ચડાવવાના, એ ત્રણ પાનાવાળા બિલીપત્ર હોય ને, એ બધા જ બિલીપત્ર ચડાવવા જોઈએ. અને ભગવાનને કશો મંત્રના ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિદલમ એ મંત્ર છે, પણ કદાચ તમને ના ફાવતો હોય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી અને એ બિલીપત્ર ચડાવવા જોઈએ. બીજું એક બિલીપત્ર ચડાવવાની રીત છે કે એક પાત્રની અંદર દૂધ ભરો. એ પાત્રની અંદર દૂધ ભર્યા પછી એક એક બિલીપત્ર એની અંદર ડબોરી ડબોરી અને શિવના ઉપર એ બિલીપત્ર ઊંધું મૂકી ઓમ નમઃ શિવાય બોલો, તો તમારા બધા જ દુઃખો દૂર થઈ જશે. ધનરાશિની પાસે પૈસો છે, ધન છે, માન છે, મોભો છે, પ્રતિ છે, પણ મનની શાંતિ નથી. એ શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણે શિવજી પાસે જવું જોઈએ. શિવની પાસે જઈ, મંદિરમાં જઈ સાષ્ટાંગ દળવત નમસ્કાર કરવા પડીએ, એના આપણે એક લોટો ભરી અને પાણી જળ ચડાવવું જોઈએ. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. મૃત્યુંજય મહાદેવમ તાયમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરી આ રીતે મંત્ર બોલી અને એના ઉપર તમારે પાણી ચડાવવું જોઈએ. કુંભ રાશિ, કર્ષસ. કુંભ રાશિના બધા જ જાતકો સુખ સંપન્ન હોય છે, એવા ઘણા છે કે જે દુઃખી પણ છે, તો એ પણ એ લોકોએ કેદારનાથની પૂજા કરવી જોઈએ. ઓમ કેદારેશ્વરાય નમઃ, ઓમ કેદારેશ્વરાય નમઃ, ઓમ કેદારેશ્વરાય નમઃ, આ મંત્રનો જાપ કરવો જોઈએ અને એને ગાયના દૂધનો અભિષેક કરવો જોઈએ. ગાય પવિત્ર છે અને એ પવિત્ર ગાયના દૂધનો અભિષેક કરે ને તો માણસ સદાય એની શરીરની સુખાકારી અને મનની શાંતિ પ્રાપ્ત થાય. છેલ્લી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકોએ બિલ્વપત્ર, શેરડીનો રસ, મધો અને એનો અભિષેક કરવો જોઈએ. પેલો શેરડીનો રસ લેજો, અભિષેક લેજો, મધની શીશી લેજો, એની અંદર એક પાત્રમાં કાઢી અને મધ ભગવાનને અલગ ચડાવજો અને અલગ ચડાયા પછી એના પર એક ઘી, 100 ગ્રામ ઘી એ ભગવાન ઉપર ચડાવજો. પહેલું ચડાવજો બિલીપત્ર, બીજું ચડાવજો શેરડીનો રસ. બરાબર ધ્યાન રાખજો, આ ક્રમશ તૂટે નહીં. પહેલો ભગવાન ઉપર બિલીપત્ર ચડાવજો, બિલીપત્ર ચડાવ્યા પછી તરત શેરડીનો રસ ચડાવજો. શેરડીનો રસ પૂર્ણ થઈ જાય એટલે મધ એના ઉપર ભગવાન ઉપર અભિષેક કરજો અને આ રીતે અભિષેક કર્યા પછી છેલ્લે એક વાડકી ઘીની લેજો અને બરાબર જમણા હાથની અંદર પકડી અને એને આ 4 આંગળીઓનો પ્રેસ કરી અને અંગૂઠાથી વાડકી પકડી અને વાડકીને આ રીતે રાખજો. આ રીતે ના રાખતા, આ રીતે રાખજો એટલે તમારા પિત્રો પણ કુશળ મંગલ થશે. તમારા પિત્રો તમને રૂડા આશીર્વાદ આપશે કે મારા પુત્રના પુત્રોએ, મારા સજ્જનોએ આજે શિવજીની પૂજા કરી અને આ રીતે મધ ચડાવ્યું, આ રીતે ઘી ચડાવ્યું, આ રીતે ભગવાનને શેરડીનો રસ ચડાવ્યો એટલે પિત્રોના પણ આશીર્વાદ મળે છે. અને જ્યારે પિત્રોના આશીર્વાદ મળે ને, ત્યારે તમે ખૂબ સુખ સંપન્ન થાવ. જીવનની અંદર માણસે પિત્રોના આશીર્વાદ લેવા જ જોઈએ. સવારમાં ઉઠી માતા પિતાને વંદન કરવા જોઈએ. માતા પિતા ના હોય તેમના ફોટાને વંદન કરવા જોઈએ.
ફોટો ના આવે તો દિલ ની અંદર યાદ કરવા જોઈએ. અને આ રીતે માતા પિતાને વંદન કરી પછી પછી પોતાની કુળદેવી હોય, કોયા દેવ હોય, આપણા જે કોઈ સેવાના દેવ હોય, એ બધા સેવાના દેવને પગે લાગવું જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે દરેક વ્યક્તિએ બારે બાર રાશિઓના જે જાતકો છે એમને એટલું યાદ રાખવું જોઈએ કે પોતાના માતા પિતાના ફોટાને અથવા તો પોતે પોતાની કુળદેવીને અથવા તો પોતે જે માનતા હોય દેવને પગે લાગી અને ઘરની બહાર નીકળી અને જય શ્રી કૃષ્ણ કહી અને નીકળવું જોઈએ. આ એક શુકન છે. તમે કોઈ સારી પરીક્ષા આપવા જાઓ, સારું કોઈ ઇન્ટરવ્યુ આપવા જાઓ તો તમારા મમ્મી હોય કે તમારી ભાભી હોય કે તમારી પત્ની હોય કે તમારી દીકરી હોય એ તમારા મુખની અંદર દહીં મૂકે છે. શા માટે દહીં? શા માટે મુકાય છે? દહીંની અંદર જે ખટાશ છે, જીવનની અંદર જે ખટાશ છે ને, એ દહીંની અંદર ખટાશ છે. એ ખટાશ તમે આરોગી જાઓ, તમારા ગળાની અંદર જાય. તમારા ગળાની અંદર જ્યારે ખટાશ જાય ને ત્યારે ચોખ્ખું થઈ જાય ઘણું, તમને ઇન્ટરવ્યુમાં બોલવાની કોઈ તકલીફ ના પડે. એટલા માટે એ દહીંનો, અને દહીં એ બહુ શુકન બનતું છે. પંચામૃતની અંદર પણ દહીં વપરાય, અભિષેકમાં પણ દહીં વપરાય. સારા જમણવાર કર્યા હોય ને તો રાયતું બનાવે ને તો પણ એની અંદર દહીં વપરાય. દહીં બધા જ વપરાય અને દહીંની માત્રા એવી છે ને કે ગમે ત્યાં ગમે તે સંજોગોમાં તમે એ દહીંનો ઉપયોગ કરી શકો અને દરેક ટકાને પ્રાપ્ત છે. અત્યારે તો મોટી મોટી દૂધની કંપનીઓએ દહીંના પાઉચ કાઢ્યા છે, એ પાઉચનો પણ તમે ઉપયોગ કરી શકો. તો ભગવાને કીધું છે કે જ્યારે ધર્મ અને કર્મ બંને સાથે કરવાનો સમય આવે ને ત્યારે જરૂરથી દરેક વસ્તુનો ઉપભોગ કરજો. જે તમે ઉપભોગ કરો છો ને એ જ ભગવાનને આપવાનું છે. આ ભગવાનની સંપત્તિ છે, તમારી કે મારી કોઈની સંપત્તિ નથી. આ વૃક્ષો જુઓ, પાણી જુઓ, મદ જુઓ, સાકર જુઓ, દૂધ જુઓ, ઘી જુઓ, આ મંદિર જુઓ, આ ભગવાન શિવ જુઓ, આ મંદિર જુઓ, એ આપણી સંપત્તિ નથી. એ સંપત્તિ ભગવાને આપણને આપી છે, આપણને બુદ્ધિ આપી છે અને બુદ્ધિ આપ્યા પછી બ્રાહ્મણો મળ્યા છે. અને જ્યારે બ્રાહ્મણો તમને એમ કહે કે તમે આ રીતે ભગવાન શિવની પૂજા કરો, બ્રાહ્મણને તૃપ્ત કરવાથી ભગવાન હંમેશા રાજી રહેશે. અને સૌથી શ્રેષ્ઠ કયો ભગવાન? બ્રાહ્મણની જો તમે પૂજા અર્ચના કરો, બ્રાહ્મણને સારી દક્ષિણા આપો, બ્રાહ્મણને વસ્ત્રદાન કરો, ભગવાન ક્ષત્રિયનું દાન કરો, બ્રાહ્મણને તમે પગરખાનું દાન કરો, બ્રાહ્મણને સોનાનું દાન કરો, બ્રાહ્મણને તમે અનેક પ્રકારના દાન આપો ને ત્યારે સૌથી શ્રેષ્ઠ ભગવાન છે ને એ બહુ જ રાજી થાય, બહુ જ રાજી થાય એ છે ભગવાન વિષ્ણુ. શાંતકારમ વિજય શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદેશમ મેઘવણમ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ મિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભરમ સર્વલોકૈકનાથમ. ભગવાનની જ્યારે આ સ્તુતિ કરવામાં આવે ને અને જ્યારે બ્રાહ્મણને દાન તમે આપો ને ત્યારે ભગવાન મરક મરક હશે કે આ પૃથ્વી પરનો માનવી મેં પૈસો ધન વૈભવ આપ્યો તો એ બ્રાહ્મણને દાન કરે છે અને બ્રાહ્મણ એના જમણા હાથે આશીર્વાદ આપે. શતમ પુત્ર શતમ જીવ શરદઃ, તમે 100 પુત્રના પિતા બનો અને તમે 100 વર્ષનો આયુષ્ય ભોગવો, તમારું અખંડ ચૂડી ચાલુ રહે એવા સ્ત્રીઓને આશીર્વાદ આપે. તમે પુત્રવાન ધનવાન આયુષ્યવાન થાઓ, તમને દરેક પ્રકારના ભગવાન તમને દરેક વ્યંજનો આપે અને તમે સુખેથી એ જમી શકો. અને છેલ્લે ભગવાન વિષ્ણુના પ્રાર્થના કરે, શિવજીની પ્રાર્થના કરે, કૃષ્ણની પ્રાર્થના કરે, રામની પ્રાર્થના કરે કે હે દેવાદિદેવ મહાદેવ, તમે સર્વના અંતર્યામી છો, સર્વના દુઃખ હરનારા છો અને બધાના દુઃખ હરી અને તમે ભગવાન આ બ્રાહ્મણ આશીર્વાદ આપે. બ્રાહ્મણ અમે તમારા મુખમાંથી નીકળેલા છીએ એટલે અમે જમીન પર ના દેવ છીએ. અમે જ્યારે કોઈને આશીર્વાદ આપીએ ત્યારે એનું કલ્યાણ થાય, કલ્યાણ થાય, કલ્યાણ થાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો દર્શક મિત્રો, વિષ્ણુપ્રસાદ રાવલજી પાસેથી આપણે જાણ્યું કે કઈ રીતે કયા ગ્રહો ખાસ કઈ રાશિવાળા લોકોને કયા દ્રવ્યોનો ઉપયોગ કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે અને કયા દ્રવ્યોના ઉપયોગથી, કયા દ્રવ્યોના અભિષેકથી ભગવાન ભોળા મહાદેવની જે ખાસ તેમના જે આશીર્વાદ છે, જે તેમના એવું કહેવાય કે જે તેમના ફળ છે તે તેમને પ્રાપ્ત થતા હોય. સાચી રીતે પ્રયત્ન કરવામાં આવે, સારી દિશામાં પ્રયત્ન કરવામાં આવે ને સાચા હૃદયથી પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસથી ભોળા મહાદેવ એ પ્રસન્ન થવાના જ છે. તો મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાયમાં અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. તિન્ના 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 તિન્ના